એક દિવસ પિંકી ચકલી ખાવાનું શોધતા શોધતા એક બગીચામાં પહોંચી કે જ્યાં ઘણા બધા પ્રકારના ફળો હતા. અરે વાહ, આ બગીચા વિશે તો મને ખબર જ નહોતી. અહીંયા તો બધા જ પ્રકારના ફળો છે. તે એક લીચીના ઝાડ પર બેઠી અને ખાવા લાગી. ત્યાં એક મોટો હાથ આવ્યો અને તેને જકડી લીધી. અરે અરે, કોણ છે? તેણે જોયું તો આ હાથ એક મોટા રાક્ષસનો હતો. આ બગીચો મારો છે. તે આ બગીચાના ફળો ખાઈને સારું નથી કર્યું. હવે તું અહીંયાથી ક્યારેય નહીં જઈ શકે. ક્યારેય નહીં જઈ શકે. સવારે સવારે મરઘાની બાંગ સાંભળીને લાલીની આંખ ઉઘડી. સવાર સવારમાં અવાજ કરીને જલ્દી ઉઠાડી દે છે, ઇડિયટ. પછી તે ખાવાનું શોધવા નીકળી, પણ તેને એક પણ ફળનું ઝાડ ન જોવા મળ્યું. શું થઈ ગયું છે આપણા બગીચાને? એક પણ ઝાડ એવું નથી દેખાતું જેમાંથી મને ફળ મળી શકે અને તેને ખાઈને હું મારી ભૂખ શાંત કરી શકું. એટલામાં ત્યાં ચિંકી ચકલી અને મીઠો પોપટ આવ્યા. અરે લાલી ચકલી, કેમ એકલી એકલી બડબડી રહી છે? તો બીજું શું કરું હું? આપણા જંગલમાં ખાવા લાયક એવું કંઈ જ નથી બચ્યું. હવે તો લાગે છે ભૂખ્યા જ મરવું પડશે. એવામાં ત્યાં મોન્ટુ વાંદરો આવ્યો અને બોલ્યો કે ના, ભૂખ્યા મરવાની જરૂર નથી. હમણાં મને એક બગીચા વિશે ખબર પડી છે જ્યાં દરેક પ્રકારના ફળોના ઝાડ છે. તો ચાલો ને, મોડું કેમ કરો છો? બધા મળીને તે બગીચામાં ગયા. ત્યાં જોઈને બધાની આંખો તો ચકરાઈ ગઈ. અરે વાહ, આટલા બધા ઝાડ, આટલા બધા ફળ. મોન્ટુ વાંદરો કેળાના ઝાડ પર ચઢી ગયો. લાલી અને ચિંકી ચકલી સફરજનના ઝાડ પર ચઢીને ખાવા લાગ્યા અને મીઠું પોપટ જામફળ ખાવા લાગ્યો. હવે તો આપણે રોજ અહીંયા આવીને દાવત કરીશું. અરે ઉભા રહો, તેવું વિચારતા પણ નહીં તો તમે પોતાનો જીવ ગુમાવશો. બધાની નજર પિંકી ચકલી પર પડી કે જેના પગ દોરડાથી બાંધેલા હતા. અરે, તને અહીંયા કોણે બાંધીને રાખ્યો છે? આ બગીચા ઉપર ત્રણ આંખો વાળા રાક્ષસનો રાજ છે. જે પણ પ્રાણી કે પક્ષી અહીંયા આવે છે તે તેને કાચું ખાઈ જાય છે. જો એવું હોય તો હજી સુધી તું જીવતી કેમ છે? કોણ આવ્યું છે મારા બગીચામાં? હમણાં તેને ખાઈને મારી ભૂખ શાંત કરું છું. આવો ભયાનક અવાજ સાંભળી બધા પક્ષીઓ છુપાઈ ગયા, પણ મોન્ટુ વાંદરો પોતાને છુપાવી ન શક્યો. તારી હિંમત કેવી રીતે થઈ મારા બગીચામાં આવવાની? અરે ભાઈ, માફ કરજો, કોણ છો તમે? હું તો આંધળો છું, તેથી ભટકીને અહીં આવી ગયો. મારી દૂરની સંબંધીની માતાના લગ્ન હતા. લગ્ન થવાના જ હતા કે મારો દૂરના સંબંધીનો બાપ આવી ગયો અને મારા દૂરના બાપે મારી દૂરની માને જાનથી મારી નાખી. હું આંધળો અસહાય વાંદરો મારી દૂરની માની મૈયતમાં જતો હતો, પણ આંધળો હોવાને લીધે રસ્તો ભટક્યો અને અહીંયા આવી ગયો. શું? તારી દૂરની માને તારા દૂરના બાપે મારી નાખ્યો અને તું આંધળો પણ છે? હા, મારી નાખી. હવે હું પણ એવું ઈચ્છું છું કે કોઈ મને મારીને મારી માં પાસે મોકલી દે. આમ કહીને વાંદરો જોર જોરથી રડવા લાગ્યો. તેને રડતા જોઈને રાક્ષસની આંખોમાં પણ આંસુ આવી ગયા. હું રાક્ષસ જરૂર છું, પણ કોઈ આંધળા લાચાર વાંદરાને મારવાની હિંમત મારામાં નથી. હું તને નહીં મારું. જા, તું અહીંયાથી જઈ શકે છે. સારું, તો તમે મને આ બગીચામાંથી બહાર કાઢો જેથી હું સાચા રસ્તે જઈ શકું. આ સાંભળીને રાક્ષસે મોન્ટુ વાંદરાને પોતાના ખભે બેસાડ્યો અને તેને બગીચાની બહાર લાવીને છોડી દીધો. તેની પાછળ પાછળ જ બાકીના ત્રણ પક્ષી ત્યાં પહોંચી ગયા અને મોન્ટુ વાંદરાએ રાહતનો શ્વાસ લીધો. અરે વાહ મોન્ટુ વાંદરા, તે તો તારા મગજનો ઉપયોગ કરીને
આટલા મોટા રાક્ષસને પણ હરાવી દીધો. તમને બહુ મજા આવે છે? જો 2 મિનિટ પણ હું પેલા રાક્ષસ સાથે રહેત ને, તો મારી તો ટોયલેટ જ નીકળી જાત. તેની વાત સાંભળી બધા જોર જોરથી હસવા લાગ્યા. સાંજ પડતા જ્યારે બધાને ફરીથી ભૂખ લાગી, ત્યારે લાલી ચકલીએ બધાને કહ્યું કે અહીં ભૂખ્યા મર્યા કરતા સારું છે પેલા બગીચામાંથી રાક્ષસનો કબજો હટાવીને ત્યાંના ઝાડના ફળ ખાઈને આપણું જીવન શાંતિથી વિતાવીએ. તો બતાય, તારો શું પ્લાન છે? અમને તો કશી ખબર નથી પડી રહી. મારા મત પ્રમાણે તો આપણે પેલી ચકલીની વાત સાંભળી લેવી જોઈએ અને પછી આગળનો પ્લાન કરવો જોઈએ. આપણે દૂરથી જ તે રાક્ષસ ઉપર નજર રાખીશું. જ્યારે તે સૂઈ જશે ત્યારે આપણે છુપાઈને પેલી ચકલી જોડે જઈને વાત કરીશું. સારું, જીવવા માટે આવું પણ કરીને જોઈ લઈએ. હવે આ ચારે જણા પેલા બગીચામાં પાછા ગયા. તેમણે જોયું કે પેલો રાક્ષસ પિંકી ચકલીને સફરજન ખવડાવે છે. મારે નથી ખાવ, મારે આઝાદી જોઈએ. તું ક્યાં સુધી મને આવી રીતે કેદ કરીને રાખીશ? જ્યારે હું આ બગીચામાં આવ્યો ને, ત્યારે મને બીક હતી કે ક્યાંક મોટું જાનવર આવીને મને મારી ના નાખે. તેથી મેં મારો જીવ તારામાં નાખી દીધો. હવે કોઈ પણ મારી ઉપર હુમલો કરશે ને, તો હું નહીં મરું. પણ જો કોઈએ તને મારી નાખી, તો હું પણ મરી જઈશ. તેથી હવે હું તને ક્યારેય આઝાદ નહીં કરું. સાંભળ્યું તમે બધાએ? હા, મને બધું ખબર પડી ગઈ. આ નિર્દોષ ચકલીને તેણે એટલા માટે કેદ કરીને રાખી છે કારણ કે તેણે પોતાનો જીવ તેની અંદર નાખ્યો છે. હવે ચારે જણાએ મળીને એક પ્લાન બનાવ્યો. રાક્ષસ જ્યારે સૂઈ ગયો, ત્યારે ચારે જણા પિંકી પાસે ગયા. તેમણે પિંકીને બંધનમાંથી મુક્ત કરી અને કંઈક સમજાવ્યું. ઘણા સમય પછી જ્યારે રાક્ષસ જાગ્યો, ત્યારે તેણે તેની સામે ચિંકી, લાલી અને મીઠુને જોયા. અરે વાહ, 3 પક્ષીઓ! આજે તો હું પેટ ભરીને ખાવાનું ખાઈશ. અમને તારું ડિનર બનાવતા પહેલા જરાક પાછળ તો જોઈ લે, મોડું ના થઈ જાય. આ સાંભળી જ્યારે રાક્ષસ પાછળ જુએ છે, તો તે ચોંકી જાય છે. જમીન ઉપર આગ સળગતી હતી અને તે આગની બાજુમાં મોન્ટુ વાંદરો પિંકીને હાથમાં લઈને ઊભો હતો. પિંકી ચકલીને આગની ઉપર જોઈને રાક્ષસ તો ડરી જ ગયો. તેને આગથી દૂર રાખો, છોડી દો એને. અમને ખબર છે કે તારો પ્રાણ તેની અંદર રહેલો છે, તેથી અમે આ ચકલીને બાળવા જઈ રહ્યા છીએ. ના ના, એવું ના કરતા. તમે જે કહેશો એ જ હું કરીશ. ઠીક છે, સાંભળ. સૌથી પહેલા તારે તારો પ્રાણ આ ચકલીમાંથી કાઢીને આ સફરજનના ઝાડમાં નાખવો પડશે. પછી તું હંમેશા આ ઝાડ અને બગીચાનું માણસોથી રક્ષણ કરીશ. અહીંયા ક્યારે પણ કોઈ પ્રાણી કે પક્ષી આવે તો તું તેને ફળ ખાવાથી રોકીશ નહીં. બોલ, મંજૂર છે કે બાળી દઈએ ચકલીને? ના ના, મને મંજૂર છે. આમ કહીને રાક્ષસે પોતાનો જીવ પિંકી ચકલીમાંથી નીકાળીને તે ઝાડમાં નાખી દીધો. હવે બધા પક્ષીઓ દૂર દૂરથી ત્યાં આવતા અને પોતાની પસંદગીના ફળો ખાતા. તે રાક્ષસ હવે બગીચાનો રક્ષક બની ગયો. જ્યારે પણ કોઈ ક્રૂર માણસ ત્યાં આવતો, ત્યારે તે રાક્ષસ તેમને ડરાવીને ભગાડી દેતો.